તો ગેનીબેનના સવાલ સામે મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. ગેનીબેનને કોંગ્રેસની સિસ્ટમને લઈ સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની સવાલોને લઈને પ્રતિક્રિયા પણ સામે આવી છે. પક્ષમાં ગેરશિસ્ત ચલાવવું ના જોઈએ એ એમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પક્ષ વિરોધી કામ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સંગઠનમાં મજબૂતી સતત ચાલતી પ્રક્રિયા છે. સક્રિયતાથી કામ કરનારને આગળ લઈ જવામાં આવશે. બનાસકાંઠામાંથી લોકસભાની ચૂંટણી જીતનાર ગેનીબેન ઠાકોરેના ઇન્ટરવ્યૂના એક અંશમાંથી એક વાત નહીં, એની સરંગ વાત સમજવા જેવી છે કે સંગઠનની જેટલી મજબૂતી એમ વધુ પરિણામલક્ષી કામગીરી થઈ શકે. બનાસકાંઠામાં પરિણામ મળ્યું એમ અન્ય બેઠકો ઉપર પણ વધુ મજબૂતીથી પરિણામ મેળવવા માટે સંગઠનને વધુ મજબૂત કરવું પડશે. અને સંગઠનને મજબૂતી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને જ્યાં જ્યાં ખામીઓ છે એને સુધાર કરવામાં આવશે. એમને ધ્યાન પણ દોર્યું છે કારણ કે એમને પોતે લડ્યા છે તો એમને અહીંયા ખબર છે. પણ ટીમ કોંગ્રેસ તરીકે જ્યાં જ્યાં સંગઠનમાં જે લોકોએ કામ નહીં કર્યું હોય તેમને એક બાજુ કરીને આવશે અને જે સક્રિયતાથી કામ કરવા માગશે તેને નવેસરથી તક આપવામાં આવશે એવું પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહ ગોહિલ, અમારા પ્રભારી સંગઠન પ્રભારી મુકુલ વાસ્તિકજીએ પણ જાહેરમાં પત્રકારો સાથે અને પક્ષની આંતરિક બેઠકમાં પણ આ સ્પષ્ટ સંદેશ આપી ચૂક્યા છે.